ઉજડિયા મહાદેવ ટેમ્પલ ગયા પછી હવે આપણે ઉજડિયા જૈન મંદિરમાં આવી ગયા, દિગંબર જૈન મંદિરમાં, જે પણ ઘણું જૂનું મંદિર છે. આપણે મંદિરને ચાવી ખોલવું પડે એમ છે. ચાવી પણ જો આવડી મોટી ચાવી છે મંદિરની, આમ એકદમ પ્રોપર વેમાં આ લોકો મેન્ટેન કરી રાખે છે મંદિરને, જુઓ તમે ટોટલી. હું પણ ફર્સ્ટ ટાઈમ જ આ મંદિર આવી રહ્યો છું, ફર્સ્ટ જ ટાઈમ. જસ્ટ લોક ખોલી દો પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે. સો ફાઇનલી આટલા સમય બાદ હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. બહુ જ સારું એવું ટેમ્પલ છે. ઉજળિયા મહાદેવ દિગંબર જૈન ટેમ્પલમાં બિરાજનાર સર્વે તીર્થંકરની જય હો. બધાને તમને દર્શન કરાવી દઉં, તમે દર્શન કરી લો. તો ઉજળિયા દિગંબર જૈન ટેમ્પલ છે. તમારે મને કહેવાનું કે જે તીર્થંકરને ચિહ્ન અથવા લાંછન ચંદ્ર છે એવા તીર્થંકર છે એનું ટેમ્પલ છે અહીંયા, તો તમે જણાવો છો મને બરાબર વિડીયો અંદર કમેન્ટ કરીને. તો બસ આજનો વિડીયો આપણે એન્ડ અપ કરીશું. પ્રણામ સ્વાગતજી મહારાજ પુણ્યશ્રી. સો ફાઇનલી ઉજડિયા દિગંબર મહાદેવ ટેમ્પલ છે, ત્યાં આપણે દર્શન કરી લીધા. મેં તમને ક્વેશ્ચન પૂછ્યું હતું કે ચંદ્ર જેનું લાંચન છે એવા કયા તીર્થંકર છે એને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને આજના આપણા વ્લોગનું ટ્યુર છે એન્ડ અપ કરીએ છીએ. ઉજેડિયા ગામ છે, તલોદથી 7 કિલોમીટર દૂર, લગભગ હરસોલથી 10 કિલોમીટર અને રખિયાલથી પણ 10-12 કિલોમીટરનું છે.